વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ સાયન્સ ચેપ્ટર 8 શરીરનું હલનચલન વિડિયો 3. આપણે વિડિયો 2 ની અંદર આપણે ખલદસ્તા સાંધો અને ઉખડી સાંધો વિશે ચર્ચા કરી. હવે આપણે જોઈએ મિજાગ્રા સાંધો. મિજાગ્રા સાંધો કોને કહેવાય, કેવી રીતે મિજાગ્રા? તમે દરવાજાને, ઘરના દરવાજાને વારંવાર ખોલબંધ કરતા હશો, એમાં મિજાગ્રા જોયા હશે. મિજાગ્રા કઈ ટાઈપના હોય હું તમને સમજાવું છું. આ રીતે આવું મિજાગ્રો હોય. આ મિજાગ્રામાં કઈ ખાસિયત છે કે એક જ સાઈડ વાળી શકાય છે, આમ પાછળ આમ ઊંધી સાઈડ વાળી શકાતું નથી, ખાલી એક જ સાઈડ આમ વાળી શકાય અને ખોલી શકે. આગળ પાછળ આપણે એક બાજુ બીજી બાજુ વાળી શકીએ છીએ, એને આપણે મિજાગ્રા કહીએ છીએ. અહીંયા તમને એક આકૃતિ દેખાય છે. આકૃતિમાં આમ તો કાર્ડબોર્ડનું આપણે નળાકાર બનાવેલો છે, પણ જો કાર્ડબોર્ડની જગ્યાએ તમારી પાસે પીવીસી પાઇપ હોય તો આપણે ગોળ આવડી ટુકડો પીવીસી પાઇપ લેવાનો, અહીંયા કાણું પાડી દેવાનું અને એમાં પેન્સિલ ભરાવી દેવાની, અને બીજો પીવીસી એના કરતાં સહેજ મોટો બીજી પીવીસી પાઇપ આખી વચ્ચોવચ્ચથી ઊભી કાપવાની, એટલે અડધો નળાકાર બની જશે. એટલે અડધા નળાકારની અંદર આ નળાકાર મૂકી દેવાનો અને આ હાથા વડે એને આગળ પાછળ ફેરવવાનો. દાખલા તરીકે હું તમને સમજાવું છું. અહીંયા તમે જોઈ શકો છો કે આ પીવીસી પાઇપ છે, આ ગોળ છે, આ અંદરની એ પીવીસી પાઇપ છે. આ જે બાજુમાં ખાંચો દેખાય છે એ અડધો નળાકાર છે, અને આ ઉપર પેન્સિલ મેં ભરાવી લીધી. આ પેન્સિલથી હું આ સાઈડ અને આ સાઈડ આમ બે સાઈડ જ વાળી શકું છું. જુઓ, તો પહેલાં ખલદસ્તા સાંધાની જેમ ચારે બાજુ ગોળ વાળી શકાતું નથી, તો આવો જે સાંધો જ્યાં દેખાય તમારા શરીરમાં એને આપણે મિજાગ્રા સાંધો કહીએ છીએ, જે આપણે પ્રવૃત્તિમાં આકૃતિ સાથે સમજીશું. જુઓ, કાર્ડબોર્ડનું નળાકાર બનાવો, તો આ કાર્ડબોર્ડનું નળાકાર બનાવ્યું. કાર્ડબોર્ડના નળાકારની મધ્યમાં છિદ્ર બનાવી તેમાં એક પેન્સિલ ભરાવો, એટલે અહીંયા આપણે એક પેન્સિલ ભરાવી દીધી. કાર્ડબોર્ડને એક બીજો એક ટુકડો લઈ એવી રીતે વાળો કે અડધું ભૂંગળું બની જાય, એટલે આપણે અડધું ભૂંગળું આ નીચે તરફ રાખ્યું. આખું ગોળ રાઉન્ડ નહીં, ખાલી અડધું ભૂંગળું બનાવ્યું. અર્ધ નળાકાર ઉપર પૂર્ણ નળાકાર મૂકો, જેથી પૂર્ણ નળાકારને સરળતાથી ફેરવી શકાય. એટલે આ ભૂંગળું અડધું હતું ને એની અંદર આખું ભૂંગળું મૂકી દીધું, અને આપણે એક બાજુથી બીજી બાજુ હમણાં મેં આકૃતિમાં આગળ મિજાગ્રામાં સમજાવ્યું એ રીતે ફેરવી શકાય. પેન્સિલ નાખીને નળાકારને ફેરવવાનો પ્રયત્ન કરો. મિજાગ્રા સાંધા આગળ હાડકાનું હલનચલન એક જ દિશામાં થઈ શકે છે. પહેલાંમાં ને આમાં આટલો જ ફેર, પહેલાં ખલદસ્તા સાંધામાં ચારે તરફ હલનચલન થઈ શકતું હતું, આની અંદર એક જ દિશામાં થઈ શકે છે આગળ પાછળ. હવે જુઓ, મિજાગ્રા એક જ દિશામાં ગતિ કરે છે. કોણીમાં મિજાગ્રા સાંધો આવેલો હોય છે, એમસીક્યુમાં પૂછાય કયા અંગમાં કયો સાંધો છે, તો કોણીમાં મિજાગ્રા સાંધો હોય જેનાથી આગળ અથવા પાછળ એક જ દિશામાં ગતિ કરે છે. આપણે કોણીથી હાથને આપણી તરફ વાળી શકીએ છીએ, પણ આ ઊંધી તરફ આપણે વાળી શકતા નથી. એ જ રીતે ઘૂંટણમાં, ઘૂંટણ આગળ તથા આંગળીઓમાં પણ આપણે મિજાગ્રા સાંધા આવેલા છે, જે આપણે આકૃતિ 8.5માં તમે જોઈ શકો છો. અહીંયા પગનું ઘૂંટણ આપેલું છે, જુઓ આ પગનું ઘૂંટણ છે. તો પગનો ઘૂંટણ તમે પલાટી વાળીને બેસવા જાય તો આમ જ વાળી શકો છો. પગને અહીંથી આમ કે આમ સીધો કરી પછી આમ ઊંધો વાળી શકાતો નથી. એટલે અહીંયા જે સાંધો છે, આ જે સાંધાને આપણે મિજાગ્રા સાંધો કહીએ છીએ. જે આપણે મિજાગ્રો કેવો હોય એ મેં તમને બતાવ્યું. હવે આપણે જે સાંધાઓ શીખ્યા એમાં સાંધાના કેટલાક પ્રકાર છે. બે પ્રકારના સાંધા છે, ચલ સાંધા અને અચલ સાંધા. આપણે જે ત્રણ પ્રકાર શીખ્યા એ બધા ચલ સાંધા છે. હલનચલન થઈ શકતું હોય તો ચલ, અને હલનચલન ન થઈ શકતું હોય, સાંધો હોય પણ હલનચલન ન થઈ શકતું હોય તો અચલ સાંધો કહેવાય. અહીંયા તમે ખોપરીનું ચિત્ર દેખાઈ જઈ જુઓ. આ માથાનો ખોપરીનો ભાગ છે આપણો, એની અંદર આ રીતે હાડકા આવેલા છે. આપણને એવું થાય કે આપણી ખોપરી આખી હેલ્મેટની જેમ આખી સળંગ છે, એવું નથી, પણ એની અંદર આ રીતે આમ ખાંચા ખાંચા ખાંચાવાળા હાડકા એકબીજા સાથે જોડાયેલા છે, પણ એમાં ક્યાંય હલનચલન થતું નથી. જો અચલ સાંધો કોને કહેવાય એની વ્યાખ્યા, જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે. દાખલા તરીકે ખોપરીમાં નીટલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે. ખાલી આપણું નીટલું જડબું એટલું જ અહીંથી આમાં હલનચલન થઈ શકે છે, એનાથી બોલી શકીએ છીએ, ચાવી શકીએ છીએ. આ ઉપરના આખા ભાગમાં ક્યાંય હલનચલન થતું નથી. ચલ સાંધો કોને કહેવાય, તો જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધા કહેવાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સાંધાના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો તો આવડવા જોઈએ. એમાં કયા કયા સાંધા છે, જો ખલદસ્ત સાંધો, મિજાગ્રા સાંધો અને ઉખડી સાંધો. આ ત્રણેય સાંધા ફરીથી તમે એક વખત સમજી લેજો. હવે આપણે માનવ કંકાલ કોને કહેવાય. માનવ કંકાલ એટલે આપણા શરીરનું હાડપિંજર, જેને તમે ભૂત તરીકે ઓળખો છો. જો આ ભૂત આવ્યું, હાડપિંજર આખું,
આપણા શરીરનું હાડપિંજર છે આખું. આ શરીરનું હાડપિંજરમાં કયા ભાગમાં કેટલા હાડકાં આવેલા છે એ આપણે આજે અભ્યાસ કરીશું, બરાબર, એ જોઈ શકીએ છીએ આપણે હાડપિંજર વિશે. તો શરીરના બધા હાડકાં એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું રચે છે. આ માળખાને કંકાલ કહે છે, જેને આપણે હાડપિંજર બોલીએ છીએ. એ હાડપિંજર એટલે કંકાલનું શું કામ છે? તે શરીરને સુનિશ્ચિત આકાર અને આધાર આપે છે. તમે કલ્પના કરો તમારા શરીરમાંથી બધા જ હાડકાં ગાયબ થઈ જાય તો તમારું શરીર એકદમ લોચા જેવું થઈ જાય. એટલે આપણને સુનિશ્ચિત આકાર આપે છે અને આધાર આપે છે. શરીરની અંદર આવેલા નાજુક અવયવનું રક્ષણ કરે છે. હૃદય, ફેફસા, પછી મગજ એવા નાજુક અવયવનું રક્ષણ કરે છે અને તે આપણા શરીરના હલનચલનમાં મદદ કરે છે. આ માનવ કંકાલ કોને કહેવાય અને એના કાર્ય, એના વિશે આપણે વાત કરી. હવે જુઓ, આપણા શરીરની અંદર હાડકાં છે તો એની અંદર કઈ રીતે ખાવા પડે? તો તમે એક્સરે જોયો હશે કોઈ પણ વ્યક્તિનો, હાડકાનો ફોટો પાડેલો હોય, એની અંદર તમને હાડકાં દેખાય છે. તો જુઓ, કેટલીક વાર ઈજા થવાથી ડૉક્ટર એક્સરે કરાવે છે, જેનાથી તમને તેમને ઈજા દ્વારા હાડકાંમાં થતી ક્ષતિનો ખ્યાલ આવે છે. એટલે એક્સરે કરાવે એટલે ખબર પડી જાય કે કયા ભાગમાં શું ખામી છે. એક્સરે ચિત્ર દ્વારા આપણને શરીરના હાડકાંઓના આકારનો ખ્યાલ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ એક ફોટોગ્રાફ છે, એની અંદર તમને અહીંયા હાડ એક્સરે બતાવેલો છે. આ એક્સરેમાં શરીરમાં કઈ જગ્યાએ ક્યાં ક્રેક છે હાડકામાં, એ એક્સરે દ્વારા આપણે જાણી શકીએ છીએ. હવે આપણા શરીરમાં હાડકાની સંખ્યા કેટલી છે, ક્યારે ક્યાં છે, એ આપણને ખબર નથી હોતી. તો હવે આપણે એ સમજીએ, આ ચોપડીમાં આપેલું નથી, આપણે વધારાની સમજૂતી જોઈએ. જો આપણો એક હાથ હોય ને તેની અંદર કુલ 30 હાડકાં હોય, કઈ કઈ જગ્યાએ? તો આપણે ખભાથી કોણી સુધી એક હોય અને કોણીથી કાંડા સુધી બે હોય. કાંડામાં કુલ 8 નાના નાના ટુકડાવાળા હાડકાં હોય. હથેળીમાં 5 હોય. દરેક આંગળીમાં 3 હોય, એટલે ટોટલ 4 આંગળીઓના થઈને 12 હાડકાં થાય. અને અંગૂઠામાં ફક્ત 2 જ હોય, એટલે ટોટલ એક હાથમાં 30 હાડકાં હોય, બીજા હાથમાં 30, 60, બે હાથમાં થઈને ટોટલ 60 હાડકાં થઈ જાય. હવે પગની વાત કરીએ, પગમાં પણ 30 હાડકાં હોય. હવે કમરથી ઘૂંટણ સુધી હોય ને એને એક હાડકું હોય, સાથળનું હાડકું, જે આપણા શરીરનું સૌથી લાંબામાં લાંબું અને મજબૂત હાડકું છે, એને સાથળ કહેવાય. એ એક જ હોય. ઘૂંટણથી ઘૂંટી સુધી 2 હાડકાં હોય, જેમ હાથમાં હોય એ રીતે. આપણા ઘૂંટણ ઉપર ઢાંકણી હોય છે, જે તમે પગ લાંબા કરીને બેસો અને એના ઢાંકણી ઉપર અને ગોળ ગોળ આમાં હલાવી શકો તો હલશે, એ ઢાંકણી કહેવાય. એમાં એક હોય. ઘૂંટીમાં 7 હોય. પગની પાનીમાં 5, એટલે કે પગનો જે પંજો છે ને, પંજામાં 5 હાડકાં હોય. પગની દરેક આંગળીઓમાં 3 હાડકાં, એટલે કુલ 4 આંગળીઓના 12 હાડકાં થાય. અને અંગૂઠામાં 2, એમાં પણ કુલ 30, એક પગના કુલ 30 હાડકાં થાય. હવે આપણે પાંસળી પિંજર વિશે વાત કરીએ. તો પાંસળી પિંજરમાં 25 હાડકાં હોય, જે આપણે અહીંયા તમે જોઈ શકો છો. આ પાંસળી પિંજર કહેવાય, જો આપણા શરીરનું હાડપિંજરમાં પાંસળી પિંજર કહેવાય. આમાં એક આ મજબૂત હાડકું છે, આપણા શરીરનું આ એક મજબૂત હાડકું છે. અને આવી 12 જોડ પાંસળીઓ, એટલે 12 × 2 = 24 પાંસળીઓ અને એક વચ્ચે છાતીનું હાડકું. આ પાંસળીઓ જે ને એ અહીંયા આગળના છાતીના હાડકાં સાથે જોડાયેલી છે અને પાછળ કરોડ સાથે આપણે પછી ચર્ચા કરીશું. આ પાંસળી પિંજરની અંદર 25 હાડકાં હોય, એમાં 12 જોડ પાંસળીઓ, એટલે 12 × 2 = 24 હાડકાં થાય, અને એક છાતીનું મજબૂત હાડકું, એમ કુલ 25 હાડકાં થાય. હવે આપણી કરોડસ્તંભ વિશે આપણે પછી ચર્ચા કરીશું, પણ અત્યારે સમજી લઈએ. કરોડસ્તંભમાં કુલ 33 હાડકાં હોય, એમાં જોડાયેલા 9 અને છૂટતા 24, કુલ 33 હાડકાં થાય, જે આપણે કરોડસ્તંભમાં અહીંયા જોઈ શકીએ છીએ. જો એમાં અહીંયા જે ને આટલા 9 હાડકાં જોડાયેલા છે અને આ બધા હાડકાં છૂટા છે, આ કરોડ કહેવાય આપણા શરીરની. હવે નિતંબ મેખલા એટલે 2 હાડકાં હોય, જે આપણા પાછળના ભાગમાં આવેલે નિતંબ પ્રદેશમાં. સ્કંદ મેખલા એટલે ખભાના ભાગમાં આવેલી હોય તેને 2 હાડકાં હોય. ચહેરામાં 14 હોય, ખોપરીમાં 7 હોય અને શરીરના કુલ હાડકાં 213 હોય. એટલે આ રીતે આપણા શરીરના કયા ભાગમાં કેટલા હાડકાં છે આપણે અભ્યાસ કર્યો. હોમવર્કમાં આપણે જોઈશું સાંધાના પ્રકાર, ઉદાહરણ આપી સમજાવો અને કંકાલ એટલે શું તેના કાર્યો જણાવો. હવે પાના નંબર 6970 વાંચ્યો, એટલે આ વિડીયોમાં જે ભણાવ્યું એ તમને ફરીથી સમજણ પડે. ઓકે, થેન્ક યુ, આવજો.